હલો, હા ભાઈ, કેમ છો? પારોલ બોલું છું. અને હા, જો રક્ષાબંધન નાડ આવે છે ને, 5-8 દિવસ રહ્યા છે, તો મારા બેડરૂમમાં છે ને ટીવી નથી, એટલે મને છે ને 42 ઇંચનું ટીવી લઈ આપજે. એ પણ સાદું નહીં, સ્માર્ટ ટીવી. પણ કાંઈ નહીં, મેં એટલે તને અગાઉ ફોન કર્યો છે. હાલો, હું મૂકું છું. જય માતાજી. કેટલું બોલે છે તું? સામે વાળાને વાત કરવાનો થોડોક મોકો તો દે, અને વચ્ચે વચ્ચે ક્યારેક શ્વાસે લઈ લેવાય. હો, આજ મારી સ્ટાઇલ છે. અને શું હતું આ બધું? અમારા ભાઈ બહેનની વાતો હતી. આ વાતો હતી, દાદાગીરી હતી. દાદાગીરી કઈ રીતે? તો દાદાગીરી જ ને, તું તો લુખે લુખી ધમકી મારતી હતી એને કે સ્માર્ટ ટીવી જો હોય ને 42 ઇંચનું જો હોય ને, જાણે કેમ તારા હાથ પેઢીને ઉઘરાણી વગેરે તારા ભાઈ પાસેથી. ભાઈ કોનો? તારો. વાત કોણે કરી? તે કરી. તો તમારે છે ને આમાં ડબકા ડોળવાની કોઈ જરૂર નથી. અને છે ને આ મારો અને મારા ભાઈનો બંનેનો મેટર છે, એમાં તમારે છે ને વકીલ થવાની કોઈ જરૂર નથી. પણ બકા, આ રક્ષાબંધન છે ને, એ તો ભાઈ અને બહેનના અવિરત પ્રેમનો પર્વ છે. આની અંદર સ્વાર્થ માટે કોઈ જગ્યા નથી. તો પછી દાદાગીરી કરી અને ટીવીની માંગણી કરવી ને, એ કોઈ વ્યાજની વાત નથી. નથી કોઈ આ દાદાગીરી કે નથી કોઈ આ માંગણી. હું આટલા પ્રેમથી એની રક્ષા માટે રાખડી બાંધું છું, તો એનું કર્તવ્ય નથી બનતું મને એક ટીવી લઈ દેવાનું? ટીવી લઈ દેવું પડે એનું કર્તવ્ય એમ? અરે બકા, આમાં તો ભાઈ છે ને, એની યથાશક્તિ પ્રમાણે જે આપે ને, એ પ્રેમથી બેને સ્વીકારી લેવું પડે. અને કદાચ ભાઈ કાંઈ ન આપે ને, તો એ બેનનું કર્તવ્ય છે કે એની રક્ષા માટે પ્રાર્થના કરે. હે પતિદેવ, તમારો જ્ઞાનનો ભંડાર તમારી પાસે રાખો. એ મારો ભાઈ છે, હું એની બેન છું, એટલે મારો પૂરેપૂરો હક બને છે એની પાસે વસ્તુ માંગવાનો. અને દબાણ કરીને તો જ કામ થાય, આ દુનિયાની રીત છે. અને પતિદેવ, તમને તો ખબર જ હશે, જ્યારે હું તમારી ઉપર દબાણ કરું છું ને, ત્યારે જ મારા કામ થાય છે. સાચી વાત છે બકા, મારી ઉપર દબાણ કરવાનું તો તારી પાસે આજીવન લાયસન્સ છે, પણ તારા ભાઈ ઉપર દબાણ કરવું ને, એ યોગ્ય નથી. એને એના ઘરનું ન જોવાનું હોય. હવે એક પણ શબ્દ બોલ્યા છો ને પતિદેવ, તો જે મંગળસૂત્ર હું દિવાળી પર લેવાની હતી ને, એ જ મંગળસૂત્ર તમારે મને હમણાં જ લાવી દેવું પડશે. બહુ આવ્યા વકીલ બનવા વાળા તે. આ ભાઈ આવી રીતના નહીં માને. આને તો છે ને ટીટ ફોર ટેટ કરવું પડશે, જેવા સાથે તેવા. હા, પાકું 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 બેન. આ વખતે છે ને ત્રણેય બેનને આપણે 32-32 ઇંચ ટીવી લઈ દઈએ, બસ ખુશ. અને હા, રક્ષાબંધનમાં જરાક વહેલા હાર આવી જજો. ચાલ, મૂકું છું. જય માતાજી. કોનો ફોન હતો? અરે મોટી બેનનો ફોન હતો. આ વખતે ત્રણેય બેનોએ ભેગું થઈ અને નક્કી કર્યું છે કે બધાને ટીવી જોઈએ છે, બરાબર છે? તો ત્રણેયને આપણે 32-32 ઇંચના ટીવી આપવાના છે. 32 ઇંચના ટીવી અને ત્રણેયને? આ કઈ રીત છે? હા, તો ત્રણ બહેનો છે તો 3 ટીવી લેવા જ પડશે ને. અને મારી બેન તો તારી કરતાં ક્યાંય હારી છે. એ બધાએ મારી પાસેથી 42 ઇંચના ટીવી માંગ્યા હતા, પણ મેં ખાલી વાત કરી ને તો બધી 32 ઇંચમાં મની ગઈ. બોલ. હા હાર, ભાઈને ઓર્ડર કરી દીધો એટલે ભાઈ ટીવી લઈ દેવાનું. આવું તો કાંઈ હોતું હશે. લે કેમ? એ મારી બેન છે ને, હું એનો ભાઈ છું, એનો હક બને છે મારી ઉપર, જેમ તારો બને છે તારા ભાઈ ઉપર એમ. પણ રક્ષાબંધન તો ભાઈ બહેનનો પ્રેમનો તહેવાર કહેવાય, આમાં કાંઈ માંગણી હોતી હશે? હા, પણ હવે મારી બહેનોએ માંગણી કરી છે તો પૂરી તો કરવી જ પડશે ને, જેમ તારી માંગણી તારા ભાઈએ પૂરી કરવી પડશે એમ. અને એવું જરૂરી નથી કે બેન માંગે એટલે ભાઈએ લઈ જ દેવું પડે. જો, આ મારો અને મારી બહેનોનો પર્સનલ મેટર છે, બરાબર છે? તો તારે આમાં ડબકા ડોળવાની કોઈ જરૂર નથી. પણ કાંઈ નહીં, તારે વકીલ થવાની કોઈ જરૂર છે જ નહીં. જેમ હું તમારા ભાઈ બહેનની વચ્ચે નથી આવતો ને, એમ તું એ મારા ભાઈ બહેનની વચ્ચે ન આવે, બરાબર? મારા તારા જ્ઞાનની કોઈ જરૂર નથી. હું તમને શું કહું, આ 32 ઇંચના ટીવી કેટલા ના આવતા હશે? 15-20 હજાર રૂપિયાની એક ટીવી. હે? 60 હજાર રૂપિયા થાય? આ તો થાય જ ને, મારી રક્ષા કરવાના એટલા તો થાય જ. 60 હજાર? એ મારી આ પ્રથા તો બંધ કરવી જોઈએ હો મારે. તો શરૂઆત કોણે કરી હતી? તે જ કરી હતી. લાવ, હમણાં જ મારા ભાઈ ના પાડી તો ફોન કરી.
હા ભાઈ, આપણે આ માંગણીની સિસ્ટમ છે ને હાવ બંધ કરીશ હો ભાઈ. તને જે પોહાય ને એ આપજે, અને છે ને તું મને ખાલી ચા પાઈશ ને તોય હાલશે. ભગવાન તોય તારું સારું કરશે ને તારું અભરે ભરે. તું હો વરો નો થા ભાઈ. હા ભાઈ મૂકું હો. તું પછી કઈ ચિંતા ખોવાય ગઈ? મને એ ચિંતા થાય છે, હું તો સમજી ગઈ. હવે તમારી ત્રણે બેનું સમજી જાય ને તો સારું હો. અરે બકા, મારી ત્રણે બેનું સમજી ગયેલી જ છે. એનો કોઈ ફોન નથી આવ્યો, એની કોઈ માંગણી નથી. આ તો છે ને તારી આંખમાં જે દાદાગીરીના, આઈ મીન જે બેનગીરીને ચશ્મા ચડી ગયા હતા ને, એ ઉતરવા માટે થઈને આ બધું નાટક હતું. હાચી મુચીન. હું તો છે ને હવે હા સમજી ગયો. એ તો તારા મોઢા ઉપરથી દેખાય છે. હે મિત્રો, આજે રક્ષાબંધન છે ને એ માંગણીનો નહીં પણ લાગણીનો તહેવાર છે. અને આ વિડીયો થકી મારે તમામ ભાઈ બહેનને એક નમ્ર અપીલ કરવી છે કે ફક્ત રક્ષાબંધનમાં જ નહીં પરંતુ દરેક સામાજિક પ્રસંગમાં દરેક ભાઈ બહેને સમજી વિચારી અને સમય પ્રમાણે ચાલવું. તો વધારે નથી કહેતો મિત્રો, આપ સૌ સમજદાર જ છો. અને હા, આપ સૌને પારુ અને આ ગુરુ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા. તો ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને સદાય હસતા રહો. માજે એની તેણે બેનું ભેગ્યું થઈને નક્કી કર્યું છે. તેણે બેનુએ અને બત્રી ઇન્દ્ર ટીવી લઈ દેવાના છે. અરે યાર, મારી બેન ઓકે, મારી છે ને આ સ્ટાઇલ છે. મારી સ્ટાઇલ આજ છે. ચાલે નહીં? નહીં, અથવા આજ મારી સ્ટાઇલ છે. આજ મારી સ્ટાઇલ છે. નહીં, આજ મારી સ્ટાઇલ. આજ મારી સ્ટાઇલ છે. એમ નહીં, આજ મારી સ્ટાઇલ. એમ કોઈ વાંધો આવે છે? આજ મારી સ્ટાઇલ છે. જોરથી આજ આજ મારી સ્ટાઇલ છે. આજ એમ ચાલ. નથી અને માંગણી નથી. માંગણી નથી, ઓકે ચાલુ રાખજે. નથી, હું એની માટે રક્ષા માટે હું એને હું આટલા પ્રેમથી એના માટે રક્ષા આટલા પ્રેમથી રાખડી બાંધું છું. આટલા પ્રેમથી રક્ષા માટે હું એની રક્ષા માટે પહેલા હું એની રક્ષા માટે રાખડી બાંધું છું. હું એના માટે આટલી હું આટલા પ્રેમથી એની માટે હું આટલા પ્રેમથી એના માટે રક્ષા માટે રાખડી એના માટે પર આવે છે ને. ઓકે, થોડીક તો હિંમત લાવી જ પડશે. થાકી ગઈ છું. આવ હું એના આટલી પ્રાર્થના કરીને રક્ષા માટે પ્રાર્થના કરવાની હોય યાર, ન આપે ને તોય બેને પ્રાર્થના કરીને એની રક્ષા માટે પ્રાર્થના કરવાની હોય હોય અને કદાચ દબાણ કરવું ને. સાચી વાત છે બકા, મારી ઉપર દબાણ કરવું ને એની હા કદાચ સ્ટોપ કરી યાર, પાણી દે બેટા.